હકીકતમાં છોકરા સાચવવા એ કાંઈ સહેલી વાત નથી દોઢ કે બે વર્ષે બાળકને પ્લેહાઉસમાં બેસાડી નિરાંત અનુભવતા મા બાપોનો અહીં દુકાળ નથી જન્મ પહેલાં જેના સ્કૂલ એડમિશનની ચિંતા શરૂ થાય છે તે બાળકને આપણે ધરતી પર જીવવા માટે નોતરીએ છીએ કે ભણતરના ભાર હેઠળ ડાબી મરવા ગુજરાતમાં પ્લેહાઉસ અને પ્રિસ્કૂલનો ધંધો વગર સિંચાએ ફાલતો જાય છે તમારી પાસે પાર્કિંગમાં થોડીક મોટી જગ્યા છે નાના મોટા રમકડાનો ઢગલો છે દિવાલો છિતરાવવાના રૂપિયા છે તમે પોતે થોડા સ્ટાઇલિશ અડધું પડધું અંગ્રેજી ફટકારનારા અને થોડા જમાદાર ટાઈપના ફ્રી મહિલા છો રાખી લો એકાદ આયા અને શરૂ કરી દો એક રૂપકડું નામનું પાટિયું લગાડીને હાઉસ સોરી સોરી પ્લે હાઉસ નહીં લખવાનું હો પ્રી સ્કૂલ લખવાનું બાળક રડવું ન જોઈએ બાળક ધમપછાડા કરવું ન જોઈએ બાળક પોપટની જેમ ટપ ટપ બોલતું થવું જોઈએ બસ આટલું થયું એટલે તમે પોપ્યુલર તમારો ધંધો જામ્યો સમજો સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે અને આદેશ કર્યો છે કે ત્રણ વર્ષથી નાના બાળકને આવા કોઈ ઘટકડામાં દાખલ કર્યું છે ને તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે કોર્ટે પૂરા દેશની સરકારોને કહ્યું છે કે પ્રિસ્કૂલ પ્લે હાઉસના પાટિયા ઉતરાવો અને આવા ધંધામાં જે સામેલ હોય તેની સામે બિન જામીન લાયક ગુનો દાખલ કરો કોર્ટને સમજાયું છે કે બચપણને સાચવી લઈશું તો વૃદ્ધાવસ્થાના પ્રશ્નો ઘટશે ત્રણ વર્ષ સુધી બાળકને રમવા દો કૂદવા દો ઘરમાં ને મહોલ્લામાં મસ્તી કરવા દો કાગળની હોડી બનાવી વરસાદના પાણીમાં તરાવવા દો કારણ આ બાળકોને સાચવવા એ કંઈ સહેલી વાત નથી એક વખત બિરબલને રાજસભામાં આવતા મોડું થયું બાદશાહે પૂછ્યું અલ્યા કેમ મોડો પડ્યો તો કે જનાબ છોકરાને રમાડતો હતો એમાં સમયસર ન નીકળાયું લે એમાં શું મોટી ધાડ મારવાની ખાવાનું આપી દીધું હોત તો વાત પતી જાત ના માલિક એટલું સહેલું કામ એ નથી બાદશાહ તો હઠે ચડ્યા છોકરા રમાડવા તેમાં વળી સી મોટી વળાય આ વાદ વિવાદમાં છેલ્લે નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બિરબલ બને દીકરો દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરા રમાડવા સાવ સહેલા સટ અને રમત થઈ શરૂ બિરબલે તો શરૂ કર્યું એ બાદશાહે પ્રેમથી પૂછ્યું કેમ બેટા કેમ રડે છે શું જોઈએ છે તારે ખાવું છે ઓ એમાં શું શું ખાવું છે શેરડી બાદશાહે હુકમ કર્યો અલ્યા શેરડી લઈ આવો શેરડીનો ભારો આવી ગયો નોકરને કહ્યું કે કાપી આપ નોકરે કાપી એટલે બાળક બનેલા બિલબરે એ ફરી શરૂ કર્યું બાદશાહ કહે અલ્યા હવે તારે શું જોઈએ ના બાપુ તમે શેરડી કાપી દો લે બાપા હું કાપી આપું બસ બાદશાહે શેરડી કાપી અને ફરી પાછો ભેકડો થયો શરૂ મારે ઘોડા પર બેસવું છે મારે ઘોડા પર બેસવું છે માથે હાથ દઈને બાદશાહે આદેશ કર્યો અલ્યા કોઈ ઘોડો લઈ આવો અને કુંવરને બેસાડો એના ઉપર આ સાંભળી બાળકે પાછો કજ્યો આદ્ર બાદશાહ કે બેટા તારે હવે શું બાકી રહ્યું તે રડે છે કેમ ભાઈ શાંત રહેતો નથી બાળક બિરબલે બરાબર જીદના મૂડમાં કહ્યું માલે તો તમે ગોલો બનો ને એ ગોલાપલ માલે બે શું છે બાદશાહ ઘોડો થયા અને બિરબલ એના પર બેઠા પણ ત્યાં પાછું એ શરૂ થયું બાદશાહ કહે હલ્યા હવે શું છે તારે બાપા ભાંગેલી કાપેલી શેરડી મને આખી કરી દો ને અને બાપા બાદશાહનો પિત્તો ગયો તેઓ બરાડી ઉઠે સાલામખોર શરતમાં બિરબલ જીતી ગયો તે કહેવાની જરૂર છે બાળકને સંભાળવું એ દિલ્હીનું શાસન સંભાળવાથી અઘરું છે બાળક સાથે બાળક બનવું પડે એટલી શાંતિ આપણામાં છે એટલું ધૈર્ય પ્રી સ્કૂલની સંચાલક બહેનમાં છે ત્રણ નહીં પણ પાંચ વર્ષ સુધી સ્કૂલનો દરવાજો બાળક ન ભાડે તો દેશ સબળ તરુણોનો દેશ બનવાનો છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પણ સમજાઈ ગયું